હેલો સ્ટુડન્ટ્સ, બધા મજામાં હશો? અચ્છા, તો ચાલો આપણે ઇંગ્લિશના આ વિડીયો લેક્ચરની શરૂઆત કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હેલન કેલરનું જીવનચરિત્ર અને હેલન કેલરના શબ્દોમાં. અહીં સુધીની જે સ્ટોરી ચાલી છે એની સેજ સમરી તમને કહી દઉં. શરૂઆત તો કે 7 વર્ષની એજ સુધી હેલન જે છે એ પોતે આંધળી અને બહેરી હતી, સોરી છે, 7 વર્ષની એજ સુધી આંધળી, બહેરી અને મૂંગી હેલન. 7 વર્ષ એના થયા ત્યારે એમના પેરેન્ટ્સને એક ટીચર મળે છે, એન સુલિવાન, કે જે પોતે ડેફ અને બ્લાઇન્ડના ટીચર છે. હેલનના ઘરે આવે છે અને હેલનની લર્નિંગ પ્રોસેસ ત્યાંથી શરૂ થાય છે. તો એ જે લર્નિંગ પ્રોસેસ છે એમાં આપણે જોયું કે એન સુલિવાન પહેલા જ દિવસે હેલનને પોતાના રૂમની અંદર દોરી જાય છે, એટલે કે લેડ શબ્દ ત્યાં વપરાણો, અને એના હાથમાં એક ઢીંગલી આપે છે, ડોલ. પછી એન સુલિવાન હેલનની હથેળીમાં કંઈક આંગળીઓ દ્વારા મૂવમેન્ટ કરે છે, ફિંગર મૂવમેન્ટ, અને હેલનને એમાં મજા આવે છે. એટલે હેલન એ જે આંગળીની મૂવમેન્ટ જે હતી, ફિંગર મૂવમેન્ટ હતી, એ કરવા લાગી, મીન્સ કે એની નકલ એ કરવા લાગી. પોતે પોતાની આંગળી જે છે એ પોતાની હથેળીમાં એવી રીતના ફેરવે જેવી રીતના એના ટીચરે એની આંગળીમાં ફેરવી, હથેળીમાં ફેરવી છે તેમ. અને સમય જતાં એને ખ્યાલ આવે છે કે એ પોતે જે નકલ કરે છે એ એક શબ્દ છે, એક નામ છે, અને આ લર્નિંગ પ્રોસેસ એની ચાલુ થઈ જાય છે અને ત્યાંથી એને રસ ઊભો થાય છે પોતાના જીવનમાં. હવે આ રીતના એના ટીચર છે એ દરરોજ અલગ અલગ વસ્તુનો સ્પર્શ કરાવે છે અને એના નામ એની હથેળીમાં લખે છે. હવે જે જે નામ આવતા ગયા એ નામ પ્રમાણે હેલનના જીવનમાં એનો શું રોલ છે, એનું શું મહત્ત્વ છે, એ બધી બાબતના પ્રશ્નો ઉદ્ભવતા ગયા. એનું બંધારણ શું હશે? તો એ પોતે પોતાના ટીચરને પ્રશ્ન પૂછવા લાગી અને ઉત્સુકતા લાગી. સમય જતાં હેલન જે જે નામથી પરિચિત થઈ એનાથી હેલનને અહેસાસ થયો કે હું જે જે નામ શીખી એ બધા નામ મારા જીવન સાથે જોડાયેલા છે. એટલે એકંદર એને એવું લાગ્યું કે ઓ, તો હું હવે આ દુનિયા સાથે જોડાણી છું, મારું જીવન જે છે એ જીવનની શરૂઆત થઈ એ અત્યારથી થઈ ગણાય, કારણ કે હવે આજથી મને લાગે છે કે હવે હું દુનિયા સાથે આ શબ્દો થકી જોડાઈ ગઈ છું. અત્યાર સુધીના જીવનમાં એ કનેક્શન હતું નહીં, કારણ કે એને ખબર જ નહોતી શું છે શું નહીં. તો હવે એને ખબર પડવા લાગી છે અને હવે એને જીવવાની મજા આવે છે. તો આમ અલગ અલગ વસ્તુના સ્પર્શ દ્વારા અલગ અલગ નામ એમના ટીચર એમને શીખવે છે. પછી એનું બીજું લર્નિંગ સ્ટેજ આવે છે. એ બીજા લર્નિંગ સ્ટેજમાં આપણે જોયું લાસ્ટ લેક્ચરમાં કે એ પણ ટચ બેઝ હતું, બરાબર છે, સ્પર્શને આધારે તે મેથડ પણ હતી, જેમાં એમના ટીચર એન સુલિવાન કોઈ શબ્દ બોલે છે અને હેલનનો હાથ જે છે, હેલનની હથેળી જે છે, એ હથેળી એન સુલિવાન પોતાના હાથ પર રાખે છે. એટલે કે એ બોલે છે ત્યારે લિપ્સ મૂવમેન્ટ શું છે, એ લિપ્સ મૂવમેન્ટ શું છે એ એને સમજાયું. સાથે સાથે વાઇબ્રેશન ઓફ થ્રોટ, ગળામાં જે ધ્રુજારી આવે છે એ બાબતે એણે સમજાવી. તો હેલનનો હાથ છે હોઠ ઉપર અને ગળાની ધ્રુજારી પર રાખવામાં આવતો, જેથી કરી હેલનને આઈડિયા આવે કે આ હોઠની નકલ આવી રીતના, જેમ આંગળીથી નકલ કરતી હતી, જેમ ફિંગર મૂવમેન્ટ કરતી હતી, એમ હવે લિપ્સ મૂવમેન્ટ કરવાની હતી એને. તો એ રીતના એ બોલતા શીખી, બરાબર. અને એ જે બોલતા શીખે છે ત્યારનું જે વર્ણન એણે કર્યું છે એની ઉપર આપણે છેલ્લે હતા કે આ વર્ણન જે છે એ ખૂબ જ અદ્ભુત હતું. આ આપણે શબ્દોમાં વર્ણવી જ ન શકીએ, એ હેલનના જીવનનો ભાગ હતો, એણે જ મહેસૂસ કર્યો હશે. પણ અહીં શબ્દો દ્વારા એ રજૂ કરે છે કે મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો જ્યારે મેં મારી બહેનને બોલાવી અને મારી પાસે દોડી આવી, મારા કૂતરાને મેં એક કમાન્ડ કર્યો અને એણે એને ફોલો કર્યો, એને ઓબે કર્યું. એ જે બધી ઘટનાઓ જે છે એ ખૂબ જ
रसप्रद अने आनंदमय हेलनना जीवन में घटी। हवे ए दरेक पक्षी साथे, पत्थर साथे, वृक्षों साथे, रमकड़ा साथे, बधा साथे वातों करवा लागी। अने एना टीचरना वधारे वखाण करता कहे छे के विज्ञान जेवो विषय जे छे ए पण मारा टीचरे मने खूब ज रसप्रद रीतना भणायो, जेथी करी अने मने એમાં ખૂબ જ રસ ઉદભવ્યો અને મને ઇઝી લાગ્યું। બીજું એક સેન્ટેન્સ સરસ મજાનું આપણી સામે આવ્યું। એ સેન્ટેન્સમાં એવું કીધું કે મને ભણવાનું કામ નહીં પરંતુ રમત સમાન લાગતું હતું। બરાબર, ભણવાનું જે છે, સ્ટડી જે છે, એને વર્ક સમાન નહોતું લાગતું પણ એની પ્લે સમાન લાગતું હતું। તો આ બધી બાબત આપણી સામે આવી અને ત્યારબાદ એ પોતે લખતા શીખે છે એનું વર્ણન આવ્યું કે જેની અંદર આપણી સામે બ્રેલ લિપિ શબ્દ આવ્યો। તો હેલન ધીમે ધીમે પોતે ઓર્ડિનરી ટાઈપ રાઇટર અને બ્રેલ ટાઈપ રાઇટરથી લખતા પણ શીખી। તો હેલન શબ્દોથી પરિચિત થઈ, હેલન શબ્દો બોલતા શીખી, હેલન વાંચતા શીખી અને હેલન લખતા શીખી। ત્યાં સુધીની ઘટના, ત્યાં સુધીના જીવનનો પ્રોગ્રેસ એ આપણી સામે અત્યાર સુધી આવ્યો છે। આગળ જોઈએ આગળ એની સાથે કઈ કઈ ઘટના ઘટી છે અને એ આપણી સામે કઈ રીતના એણે રજૂ કરી છે। તો ચાલો હવે ટેક્સ્ટબુકમાં ધ્યાન। હેલો, હવે નેક્સ્ટ પેરેગ્રાફ ઉપર જેમાં વર્ણન છે આઈ ડેવલપ ગ્રેટ કોન્ફિડન્સ, આઈ ડેવલપ ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડન્ટ ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ। હવે એટલો બધો આત્મવિશ્વાસ મારામાં વધી ગયો હતો, આઈ ડેવલપ ગ્રેટ કોન્ફિડન્સ, મારામાં ખૂબ જ આત્મવિશ્વાસ વધી ગયો હતો એન્ડ આઈ ઇવન વિઝિટેડ, મેં મુલાકાત લીધી પ્રેસિડન્ટ ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ। વ્હાઇટ હાઉસમાં જે પ્રેસિડન્ટ રહે છે, પ્રેસિડન્ટ હોય છે અમેરિકાના, એ પ્રેસિડન્ટની મુલાકાત એણે લીધી। બરાબર, વ્હાઇટ હાઉસ જે ક્લીવલેન્ડમાં છે ત્યાં આગળ જે પ્રેસિડન્ટ હતા એ પ્રેસિડન્ટની એણે મુલાકાત લીધી। તો જુઓ, એક આંધળી અને બહેરી એવી યુવતી, એનો વિલ પાવર, એનો કોન્ફિડન્સ, તમે જુઓ પ્રેસિડન્ટ સુધીની એને મળી શકે ત્યાં સુધીની હિંમત એણે ભેગી કરી। હવે આપણી સામાન્ય હિંમત તો એટલી હોય છે કે આપણે અમુક પ્રશ્નો આપણા ટીચરને પૂછી નથી શકતા। બરાબર, આપણા માતા પિતા સાથે અમુક પ્રકારની રજૂઆત નથી કરી શકતા। જ્યારે આ દીકરી જે છે એ છેક પ્રેસિડન્ટ સુધી પહોંચે, તો એટલે અહીંયા ગ્રેટ કોન્ફિડન્સ એનામાં જે ખૂબ જ આત્મવિશ્વાસ છે વધી ગયો હતો અને આત્મવિશ્વાસ જે છે એ હોવો ખૂબ જ જરૂરી છે। કારણ કે જો આપણને આપણી જાત ઉપર ભરોસો નહીં હોય, આપણી જાત ઉપર આપણે વિશ્વાસ નહીં હોય તો આપણે કોઈ કામ નહીં કરી શકીએ। જ્યારે આપણને એવું લાગે કે હું આ કરી શકીશ, એનો મતલબ એવો થયો કે આપણને આપણી જાત ઉપર ભરોસો છે। બરાબર, તો એ એક વર્ચ્યુ જે છે એ ડેવલપ કરવા જેવો છે હેલનના જીવનમાંથી। એક અગત્યનું પાસું બીજું આપણી સામે આવ્યું, કોન્ફિડન્સ, એ કોન્ફિડન્સ ખૂબ જ જરૂરી છે, તો એને ડેવલપ કરીએ। ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10 આઈ મૂવ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ ઇન 1890માં એટ ધ એજ ઓફ અબાઉટ 10 લગભગ 10-11 વર્ષની મારી ઉંમર હતી। આઈ મૂવ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ, પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ એટલે ખૂબ જ એક મોટું નામ છે ઇન્સ્ટિટ્યૂટની દુનિયામાં, એજ્યુકેશનની દુનિયામાં। તો ત્યાં મને ફેરવવામાં આવી, મીન્સ કે અત્યાર સુધીની લર્નિંગ પ્રોસેસ એના ઘરે હતી, એટલે કે હેલનના ઘરે હતી, એના ટીચર એને ત્યાં જ બધું કામ શીખવતા હતા, બધું ભણાવતા હતા ત્યાં જ તે। હવે એને પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર એડમિટ કરવામાં આવે છે। હિયર માય ટીચર એન્ડ સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી, હવે અહીંયા પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા તો ત્યાં પણ એના ટીચર જે એન્ડ સુલિવાન જે છે કન્ટિન્યુ ટુ ટીચ મી, એણે મને ભણાવવાનું ચાલુ રાખ્યું। બરાબર, તો એ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પણ એમના ટીચર તો છે એન્ડ સુલિવાન જ, એ જેને ભણાવી રહ્યા છે। આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર, આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર, ઓકે, આઈ કુડ મેક હું બનાવી શકી, આઈ કુડ મેક હું બનાવી શકી ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર, જે
ત્યાં આગળ બીજા આંધળા બાળકો હતા એને હું મારા મિત્રો બનાવી શકી. પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં જાય છે તો ત્યાં આગળ જે બીજા અંધ સ્ટુડન્ટ્સ જે છે, અંધ વિદ્યાર્થીઓ જે છે, એની સાથે હવે હેલનની મૈત્રી થાય છે. માય લોનલીનેસ બિગન ટુ ડિસઅપિયર એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. માય લોનલીનેસ બિગન ટુ ડિસઅપિયર, મારું એકાંત જે છે, લોનલીનેસ એટલે એકાંત, મારો એકાંત જે છે બિગન ટુ ડિસઅપિયર, એ હવે અદૃશ્ય થવાનો ચાલુ થયો. મીન્સ કે હવે મારું, મને જે એકલતા હતી એ એકલતા હવે મને લાગતી નહોતી. હવે હું એકલી છું મને લાગતું નહોતું. અત્યાર સુધી એના ઘરમાં જ્યારે રહેતી ત્યાં સુધી હેલન એવું છે કે મારી એકની સાથે જ કદાચ આવું થયું છે, હું એક જ આવી છું. પણ અહીં પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આવતા એને ખ્યાલ આવ્યો કે અમારી જેવા ઘણા બધા છે અને ત્યાં પોતાનો એકાંત જે છે એનો પૂરો થઈ જાય છે. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ, અને મારી જે શીખવાની પ્રક્રિયા જે હતી એ પ્રક્રિયા જે છે ખૂબ જ સારી રીતના સુધરી, ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. કારણ કે અહીંયા આવે અને સ્પર્ધા થઈ, ઘરે જે શીખતી હતી ત્યાં સ્પર્ધા નહોતી, અહીં આગળ બીજા વિદ્યાર્થીઓ સાથેની સ્પર્ધા થઈ અને સ્પર્ધાને કારણે એ ખૂબ જ સારી રીતના શીખી શકી અને શીખવા લાગી. તો જો આ એક સ્પર્ધા જે છે એ જીવનનો ખૂબ જ અહેમ હિસ્સો છે, બરાબર, એમાં પડવું જરૂરી છે. પણ ટીચિંગની બાબતમાં છે, કંઈક એચિવ કરવાની બાબતમાં છે, તો એમાં એ એક સ્પર્ધા હોવી જોઈએ. તો એ પ્રકારે અહીં જે બીજા વિદ્યાર્થીઓને મળે છે એ વિદ્યાર્થીઓને કારણે એનો એકાંત દૂર થાય છે અને એની શીખવાની પદ્ધતિ જે છે એનો દર પણ સુધરે છે, એ ઝડપથી શીખવા લાગે છે. આઈ લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. આઈ લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. હું લેટિન ભાષા, જર્મન ભાષા અને ગણિત જે છે એ અહીંયા શીખી, અંકગણિત જે છે એ હું અહીંયા શીખી. તો જો આ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં એણે આપણને લેટિન, જર્મન અને એરિથમેટિકની ત્રણ સબ્જેક્ટની રજૂઆત કરી છે. આની પહેલાં એણે સાયન્સની વાત કરી છે આપણી સામે. તો જ્યાં જ્યાં આ શબ્દો આવે છે ત્યાં ત્યાં આપણે અન્ડરલાઇન કરવી, કારણ કે ટ્રુ ફોલ્સમાં બની શકે કે આની જગ્યાએ બીજા શબ્દ એડ કરી અને ટ્રુ ફોલ્સ તૈયાર કરવામાં આવે. તો આપણને લેટિન, જર્મન અને એરિથમેટિક યાદ હોવું જોઈએ, બરાબર. લેટિન, ઇંગ્લિશને એરિથમેટિક મૂકી દઈએ તો દેટ મીન્સ કે દેટ ઇઝ ફોલ. તો એ રીતના એ સેન્ટેન્સને અન્ડરલાઇન કરો. આ ઉપરાંત આ જે પેરેગ્રાફ છે એમાં શરૂઆતમાં 1819 અને પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ એ શબ્દોને પણ અન્ડરલાઇન કરીએ, એ પણ ટ્રુ ફોલ્સ માટે ધ્યાનમાં રાખવા જેવા છે અને મે બી ઓબ્જેક્ટિવ આવે છો તો એમાં પણ ધ્યાન રાખવા જેવા છે. તો એની નીચે અન્ડરલાઇન કરીએ અને નેક્સ્ટ પેરેગ્રાફમાં પ્રયાણ કરીએ. In 1896, I moved onto the Cambridge School for Young Ladies and Masters. હવે 1896માં મને કેમ્બ્રિજ સ્કૂલમાં, કે જે યંગ લેડીઝ માટેની સ્કૂલ હતી, એમાં ફેરવવામાં આવી ઇન મોન્ચેસ્ટર્સમાં, જે મોન્ચેસ્ટર્સમાં આવેલી છે ત્યાં. તો હવે હેલનને આ કેમ્બ્રિજ સ્કૂલમાં 1896માં ફેરવી. 1880માં આપણે જોયું તો, સોરી, આ 1890માં આપણે જોયું તો એમાં પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ હતી અને 1896માં કેમ્બ્રિજ સ્કૂલ. તો આ સેન્ટેન્સ નીચે પણ અન્ડરલાઇન કરીએ અને કમ્પેર કરીએ બે સેન્ટેન્સને, બે ઇવેન્ટને, બે પ્લેસને. ધીઝ વોઝ રિયલી અ ગ્રેટ એચિવમેન્ટ ફોર અ લેડી લાઇક મી, હુ વોઝ બ્લાઇન્ડ, ડેફ એન્ડ કુડલી બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ ફોર કોમ્યુનિકેશન. These was really great achievement for a lady like me. આ જે છે, બરાબર છે, એટલે કે કેમ્બ્રિજ સ્કૂલની અંદર એડમિશન મને મળ્યું એ ખરેખર ગ્રેટ એચિવમેન્ટ, એ ખૂબ જ મોટી મારી સિદ્ધિ હતી, બરાબર. ગ્રેટ એચિવમેન્ટ એક મારી મોટી સિદ્ધિ હતી, કારણ કે અ લેડી લાઇક મી, મારી જેવી છોકરી, કે હુ વોઝ બ્લાઇન્ડ, કે જે આંધળી છે, ડેફ બહેરી છે,
એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ ફોર કોમ્યુનિકેશન, કે જે ભાગ્યે જ અવાજ જે છે એ ઊભો કરી શકે છે, બોલી શકે છે વાતચીત કરવા માટે થઈને. કોમ્યુનિકેશન એટલે વાતચીત કરવી, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, બેરલી એટલે ભાગ્યે જ તે, બેરલી એટલે ભાગ્યે જ તે. તો આ પ્રકારનું સેન્ટેન્સ આપણી સામે છે એને ખાસ ધ્યાનથી જોજો કે ધીઝ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ ફોર અ લેડી લાઈક મી. આ એક મારા માટે ખૂબ જ મોટી સિદ્ધિ હતી. હુ વોઝ બ્લાઇન્ડ ડેફ એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ ફોર કોમ્યુનિકેશન, બરાબર, કે જે ભાગ્યે તે વાતચીત કરવા માટે અવાજ ઊભો કરી શકતી, સાંભળી તો શકતી જ નહીં અને બહેરી હતી, એવી યુવતીને કેમ્બ્રિજ સ્કૂલમાં એડમિશન મળ્યું, એ ખૂબ જ મોટી સિદ્ધિ કહેવાય. ઓકે, ચાલો વધારે એક બાબત નોંધો. સેન્ટેન્સ જે વાંચું છું, જ્યાં હું પોઝ લઉં ત્યાં તમને કહું છું, ધીઝ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ ફોર અ લેડી લાઈક મી. વુ નીચે અન્ડરલાઈન કરો. હુ વોઝ બ્લાઇન્ડ ડેફ એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ ફોર કોમ્યુનિકેશન, એમાં વુ નીચે માત્ર અન્ડરલાઈન કરો. વુ જે છે એ શોઈંગ પર્સનનું લેંગ્વેજ ફંક્શન છે, એટલે વુ એટલે કે જે, વુ એટલે અહીંયા કે જે અર્થમાં લેવાનું છે. સામાન્ય રીતના આપણે પ્રશ્નાર્થ વાક્ય હોય તો કોણ એ અર્થમાં લઈએ છીએ, અહીંયા કે જે. ઓકે, તો વુ કે જે લખો અને જો સાઈડમાં જગ્યા છે ત્યાં શોવિંગ પર્સન એટલું ઇન્ડિકેશન બુકની અંદર કરી દો. ઓકે, ગુડ, સરસ. ચાલો હવે આગળ વધીએ. આઈ બિગન રાઇટિંગ પોયમ એન્ડ સ્ટોરીઝ. મેં કવિતા અને વાર્તાઓ લખવાનું ચાલુ કર્યું. અનબિલીવેબલ, યટ વી હેવ ટુ બિલીવ. માની ન શકાય પણ આપણે માનવું પડશે, કારણ કે હેલનના જ શબ્દો છે ને એણે પોતે આ કર્યું છે. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન આઈ લોસ્ટ માય ફાધર. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન આઈ લોસ્ટ માય ફાધર. પરીક્ષાને થોડી જ વાર હતી એ પહેલાં મેં મારા પિતાને ગુમાવ્યા. એટલે કે હેલન જે છે એને પરીક્ષા હતી, એ પરીક્ષાના થોડા સમય પહેલાં એના ફાધર જે છે એક્સપાયર થઈ ગયા. ઓલ ધો ઇમોશનલી ડિસ્ટર્બ આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. જો કે હું ઇમોશનલી ડિસ્ટર્બ હતી, બરાબર છે, ભાવુક થઈ ગયેલી હતી. હવે ફાધર જેના નથી, ફાધર જેના જેણે ગુમાવ્યા હોય પરીક્ષા પહેલાં, તો ઇમોશનલી ડિસ્ટર્બ તો હોય જ તેને, તો એ ડિસ્ટર્બ હતી. આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન, છતાં મેં પરીક્ષામાં મારું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. પરીક્ષા પહેલાં એના ફાધર એક્સપાયર થાય છે અને પરીક્ષા સમયે પોતે ઇમોશનલી ડિસ્ટર્બ તો હતી તે, પણ છતાં એણે પરીક્ષામાં પૂરતો પ્રયત્ન કર્યો અને શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો. તો જો આ બાબત પણ એક શીખવા જેવી છે એના જીવનમાંથી, કે આપણે સામાન્ય નાની નાની બાબતો જે છે એમાં ઇમોશનલી થઈ જતા હોઈએ છીએ અને આપણું જે મેઇન કાર્ય છે એને સાઈડ વે કરી દેતા હોઈએ છીએ. તો હેલન પાસેથી તો આ ખૂબ જ મોટી પ્રેરણા આપણને મળે કે એના ફાધરને એણે લોસ્ટ કર્યા, છતાં પણ એને ખબર છે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ એક્ઝામ, બરાબર, અને એ ઇમ્પોર્ટન્સ એને આપે છે. તો આવી ઝીણી ઝીણી બાબત જે છે એ આપણા જીવનમાં ઘણા મોટા બદલાવ લાવી શકે છે, ઘણા મોટા ફેરફાર લાવી શકે છે, બરાબર. નાની નાની બાબતને આપણે ઇશ્યુ બનાવી દેતા હોઈએ છીએ, એને કારણે ઇમોશનલ થઈ જતા હોઈએ છીએ. તો એ બધી બાબતને આપણે ઇગ્નોર કરવી જોઈએ જેથી કરીને આપણું ડેવલપમેન્ટ થઈ શકે. ઓકે, માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. મારા ટીચર મારી સાથે એક્ઝામિનેશનમાં નહોતા, બરાબર, એટલે કે એના ટીચર છે એ એક્ઝામિનેશન હોલમાં એનો સાથ આપી શક્યા નહીં. ધેર અ ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ એન્ડ આઈ ટાઈપ આઉટ ધ આન્સર. ધેર અ ટીચર, ત્યાં એક શિક્ષક હતા, સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ, કે જે પ્રશ્ન જે છે એ પ્રશ્ન હેલનની હથેળીમાં સ્પેલિંગ એના લખી નાખતા, મીન્સ કે વાક્ય છે, સ્પેલિંગ છે, એ બધી બાબત જે છે એ બીજા ટીચર છે એની હથેળીમાં છાપે છે. એન્ડ આઈ ટાઈપ આઉટ ધ આન્સર, અને હું એનો જવાબ જે છે એ ટાઈપ કરી નાખતી.
बराबर टाइपराइटर तो शीखेली है तो ये टाइप्ड आउट आंसर करी नाखती। वेन द रिजल्ट वॉज डिक्लेर्ड आई वॉज सो फुल ऑफ जॉय टू हियर दैट आई हैड पास्ड ऑल द सब्जेक्ट्स। वेन द रिजल्ट वॉज डिक्लेर्ड जारे परिणाम जाहिर थू आई वॉज सो फुल ऑफ जॉय हूँ खूब ज आनंद में थी टू हियर दैट ये सांभी ने कि आई हैड पास्ड ऑल द सब्जेक्ट हूँ बधा विषय में पास थी गई मैं बधा विषय जे छे पास करी नाख्या ये सांभी ने हूँ खूबज आनंद में आ गई बराबर। तो आज कहीं अपनी साथ थे जयरे बोर्ड नु रिजल्ट अपनी सामने आशे पर क्या थे जयरे अत्यारे આપણે આપણું બેસ્ટ કર્યું છે ત્યારે આપણે આપણું વર્ક જે છે એ ફૂલ કોન્સન્ટ્રેશન અને વિથ એમ કર્યું હશે ત્યારે એ રિઝલ્ટની રાહ રહેશે અને એ રિઝલ્ટ સાંભળીને ત્યારે આપણી પરિસ્થિતિ પણ કદાચ ચેલેન્જ જેવી બનશે ફૂલ ઓફ જોય ખૂબ જ આનંદિત થઈ જશો। ઓકે તો અહીં સુધીની સ્ટોરી સમજાણી વ્યવસ્થિત રીતના। ઓકે તો ચાલો હજી વે હેવ લોટ્સ ઓફ ટાઈમ લેટ્સ કન્ટિન્યુ અહેડ। I remember my first day at the Redcliffe College in 1900. ઓગણીસોની સાલમાં રેડક્લિફ કોલેજનો પહેલો દિવસ મને યાદ છે। સમજાય છે કેટલા ઇન્સ્ટિટ્યૂટના નામ આવી ગયા અહીંયા આગળ અને જે આ ઇન્સ્ટિટ્યૂટના નામ આવે છે એ તમે ગૂગલમાં સર્ચ કરજો એટલે ખ્યાલ આવશે કે આ બધી શું સંસ્થાઓ છે કઈ સંસ્થાઓ છે ત્યાં કોને એડમિશન મળે છે એનું એકવાર સર્ચ કરજો એટલે આઈડિયા આવશે કે આ કોલેજમાં હેલન ભણવા ગઈ હશે આ સ્કૂલમાં હેલન ભણવા ગઈ હશે બરાબર। તો એ બાબતની એક સર્ચ કરી લેજો જસ્ટ। અત્યારે આપણે આ સેન્ટેન્સ ઉપર જઈએ તો હેલનને એક કોલેજનો પહેલો દિવસ યાદ છે કોલેજનું નામ રેડક્લિફ। ઓકે તો રેડક્લિફ નીચે અંડરલાઇન કરો ઓગણીસોની સાલની ચાંડોલાઈન કરો ધ રેડક્લિફ કોલેજ। આઈ ન્યૂ ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ। હું જાણતી હતી કે મારા રસ્તામાં ઘણા બધા પડકારો છે ઘણી બધી ચેલેન્જીસ છે બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ પણ હું આતુર હતી ટુ ઓવરકમ ધેમ પણ એમાં સફળ થવા માટે થઈને હું આતુર હતી। ઓવરકમ શબ્દ અહીંયા આવ્યો તમારી સામે બરાબર એટલે સફળ થવું ટુ ઓવરકમ ધેમ બરાબર ઓવરકમ એટલે સફળ થવું। આપણે ઓલું ગીત છે વિશલ ઓવરકમ તો એ જે વિશલ ઓવરકમ શબ્દ આવે છે હમ હોંગે કામયાબ તો જે ઓવરકમ શબ્દ છે તમારી સામે પંક્તિ સાથે આપણે એટલી બાબત યાદ રાખીએ કે ઓવરકમ એટલે સફળ થવું બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ પણ હું એ જે જે પડકારો મારી સામે આવવાના હતા એને એમાં સફળ થવા માટે હું આતુર હતી કે મારી સામે ચેલેન્જીસ આવે અને ચેલેન્જીસની સામે હું લડીશ અને હું એમાં જીતીશ તે મારી તૈયારી પહેલેથી હતી। The professors looked far away as if they were speaking through a telephone. Okay, હવે અહીંયા ધ્યાન આ સેન્ટેન્સ ધ્યાનથી સમજવાનું છે। The professor looked far away. કોલેજના વર્ગખંડ મોટા હોય તો પ્રોફેસર જે છે એ looked far away ખૂબ જ દૂર હોય એવું લાગતું as if they were speaking through a telephones. અને એવું લાગે જાણે કે ટેલિફોનમાં બોલે છે બરાબર એટલે કે અવાજ ખૂબ જ ઝીણો આવે છે। હવે તો અહીંયા આગળ આપણને એવું થતું હશે કે અવાજ તો હેલન તો બેરી છે તો કેમ એણે અવાજની વાત કરી હશે। ઓકે તો એ બીજી સેન્ટેન્સ જે છે આની પછીનું બીજું સેન્ટેન્સ છે એમાં આપણો ડાઉટ સોલ્વ થઈ જશે। ધ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન્ટુ માય પામ એઝ રેપિડલી એઝ પોસિબલ। હવે આને કારણે જે આ લેક્ચર જે છે એ જેટલા ઝડપથી બને એટલા ઝડપથી એની હથેળીમાં લખવામાં આવતી The lectures were spelled into my palm as rapidly as possible. જેટલું શક્ય બને એટલી વાર હથેળીમાં એ જે લેક્ચર જે છે એ લખવામાં આવતો એટલે સાંભળતી નહોતી એને તો એની બાજુમાં જે બેઠા છે એની હથેળીમાં એ લખી આપતા।
I would not down whatever I remember when I went back home. I would not down whatever I remember when I went back home. અને હું જ્યારે ઘરે પાછી જતી ત્યારે મને જે પણ કંઈ યાદ રહેતું એ હું નોટ ડાઉન કરી લેતી. ઓકે, તો આ પાછું સેન્ટેન્સ ખૂબ જ અગત્ય. નોટ ડાઉન કરવાની જે બાબત છે તે એવરી યર, આ એક સજેશન રહી છે તમારા બધા માટે, બધા જ વિદ્યાર્થીઓ માટે એક સજેશન રહી છે કે આખો દિવસમાં જે કાંઈ લેક્ચર હોય, જે કાંઈ ભણ્યા હોય, એમાંથી સાંજે અડધી કલાક કાઢવી તમારે બિફોર સ્લીપ. શું હોય, પહેલાં અડધી કલાકની એક ટેવ પાડવાની છે, એક ડાયરી, એક પેન, અને સવારની શરૂઆત થઈ એમાં જે ભણવાની પ્રક્રિયા છે, લર્નિંગ પ્રોસેસ છે, કોઈ લેક્ચર છે કે કંઈ હોમવર્ક છે, કંઈ ટેસ્ટ છે, એ બધી બાબત ખાલી યાદ કરવાની, વિચારવાની. સબ્જેક્ટ વાઇઝ મેથ્સ છે તો મેથ્સમાં એક્સ વાય ઝેડ સૂત્ર કંઈક તમને મગજમાં આવી ગયું છે તો એ સૂત્ર ત્યાં લખી નાખો. કોઈ રકમ યાદ આવી ગઈ છે એ ત્યાં લખી નાખો. કોઈ સોલ્યુશન છે એ લખો. સાયન્સમાં આજ કામ કરો, પોઈન્ટ્સ લખી નાખો. ઇંગ્લિશમાં પણ આજ કરો કે અમુક વર્ડ્સ આવ્યા છે, અમુક સેન્ટેન્સ અંડરલાઈન કરવાના આપ્યા છે, અમુક નામ આપણને આપ્યા છે, તો યુનિટ વાઇઝ એટલી બાબતેમાં નોંધતા જાઓ. રાત્રે સુવો એ પહેલાં જો આ નોટ ડાઉન કરેલું જે હશે એ ખરેખર ખૂબ જ કામ લાગવાનું છે. કારણ કે નોટ ડાઉન તમે જે કર્યો એનો મતલબ એવો થયો કે જે તે સમય તમારા મગજમાં સેવ થયેલું છે અને તમે લખો છો એને કારણે એ બાબત પેજ પર એ પ્રૂફ થઈ જાય છે કે મને યાદ રહ્યું છે અને હું લખી શકું છું. અને એ જે ટોપિક હશે ને, એ જે પોઈન્ટ હશે ને, એ જે મેટર હશે એ બીજી વાર વાંચવી નહીં પડે ત્યાં સુધીની ગેરંટી છે. તો આ એક બાબત, આ એક એડવાઇસ છે મારી તમને કે નોટ ડાઉન કરવાનું આજથી જ ચાલુ કરો. આઈધર કરો છો તો ઠીક છે, નથી કરતા તો એ નોટ ડાઉન કરવાનું ચાલુ કરો. પણ એ ક્યારે, તો સૂતા પહેલાંની અડધી કલાકે. બરાબર, વિચારવાનો આખો દિવસ, એ લેક્ચર વાગોળવાના, જે જે બાબત આપણને યાદ રહી છે એટલી બાબત નોંધી નાખો, એ રીડ નહીં કરવું પડે તમારે. દેટ્સ માય ગેરંટી. ઓકે, ચાલો તો આજના લેક્ચરમાં આટલું આપણે રાખીએ છીએ. બાકીનું વર્ક જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જ શરૂ કરશું. બિફોર દેટ ફરીથી તમને એ બાબત યાદ અપાવી દઉં, તમે જે નોટ ડાઉન કરેલા છે એ શબ્દો તમને યાદ અપાવી દઉં કે 1890 બરાબર કઈ ઇન્સ્ટિટ્યૂટ હતી, પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, પછી ત્યાંથી આગળ વધ્યા આપણે, એટલે 1896 આની પહેલાં જે છે એ 1890, પછી 1896. 1896માં શું આવ્યું છે તો કે કેમ્બ્રિજ સ્કૂલ આવી છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ આપણી સામે જેનું લેવલ આવ્યું એ લેવલ મુજબ એ ક્યાં પહોંચે છે તો કે કોલેજમાં. તો પછીનો સ્ટેજ હતો એનું રેડક્લિફ કોલેજ, બરાબર, જે 1990 સાલમાં આવે છે. તો આ દરેક બાબત જે છે એ વ્યવસ્થિત રીતના તમારે યાદ રાખવાની છે, એની માટે ટ્રુ ફોલ્સ તૈયાર કરવાના છે, અને એની ઉપર તમને જે બાબત નથી સમજાતી, કોઈ શબ્દ નથી સમજાતો, તો એના ઉપર મારી સાથે પ્રશ્નોત્તરી કરવાની છે. બરાબર, પ્રશ્નોત્તરી ક્યાં કરીએ છીએ આપણે, તો કે યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ્સ દ્વારા. અને ખરેખર ખૂબ આનંદ થાય છે, ઘણા બધા વિદ્યાર્થીઓના આમાં રિપ્લાય આવે છે, પ્રશ્નો પૂછે છે, મેં જે પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ આપે છે. વેરી ગુડ, એક્સલન્ટ, કીપ ઇટ અપ. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.